નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તા શો અને હું છું દીપક આસર. કોરોના વાયરસ સંક્રમણના પ્રભાવથી દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. તમે એવું સમજતા હો કે લોકડાઉનથી મનુષ્ય જાતિને જ આર્થિક નુકસાન થયું છે તો તમારી ધારણા ખોટી છે. જી હા, તમે ભૂલી ગયા, ધાર્મિક સ્થળો હજુ પણ પ્રતિબંધ હેઠળ છે, હજુ પણ તેને ખોલવાની મંજૂરી નથી મળી. લોકડાઉન 4માં 31 મે સુધી ધાર્મિક સ્થળો ખોલવાની મનાઈ ફરમાવવામાં આવી છે. એ પછી શું થશે એ તો જોવાનું રહ્યું, પણ હાલ છેલ્લા 2-2.5 મહિનાથી ધાર્મિક સ્થળો સદંતર બંધ છે. પરિણામે ભારતના સૌથી ધનાઢ્ય કહેવાતા મંદિરોની પણ આર્થિક હાલત કથળવા માંડી છે. જી હા, તમને લાગશે કે હું શું વાત કરી રહ્યો છું, પણ ખરેખર હકીકત આ જ છે. સૌથી પહેલાં દેશના નંબર 1 જે ધનાઢ્ય મંદિર છે તેની આપણે વાત કરીએ. દેશના નંબર 1 કેરળના શ્રી પદ્મનાથ સ્વામી મંદિરની વાત કરીએ, ત્યાંની વ્યવસ્થા સંભાળવામાં હવે સંકટ વચ્ચે આવી રહ્યું છે, આર્થિક સંકટ. પદ્મનાથ સ્વામી મંદિરને જો તમે કદાચ ભૂલી ગયા હો તો એક ઘટના તમને યાદ કરાવી દઉં. યાદ કરો એ ખજાનો જે મંદિરના ગુપ્ત રૂમોમાંથી મળ્યો હતો. જી હા, હું એ જ મંદિરની વાત કરી રહ્યો છું. વર્ષ 2011માં 22 બિલિયન ડોલર એટલે કે એ સમયના લગભગ 90,000 કરોડ રૂપિયાની આ મંદિર સંપત્તિ ધરાવતું હતું. દેશનું આ સૌથી ધનાઢ્ય મંદિર કહેવાતું હતું અને કહેવાય પણ છે. અલબત્ત એ વાતને હવે ઘણો સમય વીતી ગયો છે. આ મંદિરે દરરોજ ઉત્તર ભારતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પરંતુ હાલમાં લોકડાઉન હોવાથી મંદિરની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે, એવું કહેવાઈ રહ્યું છે. દેશના આ ધનાઢ્ય મંદિરની રોજની ચડાવવાની રકમ કેટલી હોય છે એ પણ આપણે જાણીએ. સામાન્ય રીતે રોજના 2-3 લાખ રૂપિયા મંદિરમાં દાન અને ચડાવવાના રૂપે મળતા હોય છે, પણ આ મંદિરમાં આજકાલ લોકડાઉનની સ્થિતિમાં ઓનલાઈન માત્ર 10-20 હજાર રૂપિયાનો ચડાવો આવી રહ્યો છે. કેરળના તિરુવનંતપુરમ સ્થિત શ્રી પદ્મનાથ સ્વામી મંદિરના કાર્યકારી અધિકારી વી રથિસને BBCને કંઈ એવું જણાવ્યું હતું કે અમારા 307 કર્મચારીઓના પગાર માટે અત્યારે જમા રાશિ છે જે બેંકોમાં અને અન્ય જગ્યાએ પડી છે તેના વ્યાજ પર અમે નભી રહ્યા છીએ. જી હા, તેમાંથી અમારું કામ ચલાવી રહ્યા છીએ. મંદિરના ખર્ચને ધ્યાનમાં રાખતા મેં પોતે મારી સેલરી 30% કપાવી નાખી છે. તેઓ કહે છે ક્યારેક રોજના 5-10 હજાર શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હતા, પરંતુ હવે કોરોના વાયરસના કારણે અને મંદિર બંધ હોવાથી એક પણ શ્રદ્ધાળુ આવી શકતો નથી. મંદિર પ્રશાસને લોકડાઉનના કારણે માર્ચ અને એપ્રિલમાં થયેલા નુકસાનનું જે આકલન કર્યું છે જે અંદાજે 4-6 કરોડ રૂપિયાની વચ્ચે છે. દેશના સૌથી ધનિક મંદિરની જો આવી હાલત હોય તો દક્ષિણ ભારતમાં આવેલા બીજા મંદિરોની કેવી હાલત હશે, કેવી સ્થિતિ હશે અત્યારે, એવો આપણને સવાલ થાય. આવો જોઈએ બીજા મંદિરોની પરિસ્થિતિ અત્યારે કેવી છે. ત્રાવણકોર દેવસોમ બોર્ડ જેને TDBના નામે ઓળખવામાં આવે છે, દક્ષિણ ભારતમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. આ બોર્ડના ચેરમેન એન વાસુએ BBCને જણાવ્યું હતું કે અમે કર્મચારીઓને પગાર આપવાની સ્થિતિમાં હાલ નથી. આ મહિને અંદાજે 25% પગાર કાપ અમારે પરાણે કર્મચારીઓનો કરવો પડશે. TDB કેરળમાં અંદાજે 125 મંદિરની વ્યવસ્થા સંભાળે છે, તેમાં સબરીમાલા મંદિર પણ સામેલ છે. એક સમયે વિવાદનું કેન્દ્ર બનેલા સબરીમાલાની શું હાલત છે એ પણ તમને હું જણાવી દઉં. TDBની દેખરેખમાં જેટલા પણ મંદિરો આવેલા છે તેમાં એકલા સબરીમાલાની જ ઇન્કમ 100 કરોડ રૂપિયાથી વધુ છે, અને બાકીના અન્ય મંદિરો 100 કરોડ જેવો ચડાવો મેળવી લે છે, જેના કારણે તેનો કારભાર ચાલતો રહેતો. TDBનો દાવો છે કે લોકડાઉનની જાહેરાત બાદ આ મંદિરોમાં પૈસા આવવાના બંધ થઈ ગયા છે. કેરળના સુપ્રસિદ્ધ મંદિર ગુરુવાયરની સ્થિતિ શું છે એ પણ જાણી લઈએ, કારણ કે આપણે સાઉથના ધાર્મિક મંદિરોની વાત કરી રહ્યા છીએ. કેરળના ધનિક મંદિર કહેવાતા ગુરુવાયુરની સ્થિતિ અન્યોની તુલનામાં થોડી સારી છે. મંદિરના એક કર્મચારીએ કહ્યું હતું કે અમે સ્થિતિને સંભાળી રહ્યા છીએ. આવી જ કંઈક વાત કર્ણાટકના મંદિરોની પણ આપણે કરવી પડે, કારણ કે સાઉથની વાત ચાલી રહી છે. કર્ણાટકમાં આવેલા મંદિરોની સ્થિતિ પણ કથળી છે. જી હા, આવો જોઈએ ક્યાં ક્યાં મંદિરો આર્થિક ભીસમાં આવી ગયા છે. વેલ, કર્ણાટકના તટીય જિલ્લાઓમાં આવેલા કોલુર મુકામ્બિકા મંદિર અને કુકે સુબ્રમણ્ય મંદિરમાં પણ આવી જ કંઈક સ્થિતિ છે. માત્ર દક્ષિણ ભારતમાંથી જ અહીં હજારો
શ્રદ્ધાળુઓ રોજે રોજ આવતા હોય છે, એ સાથે વિદેશી શ્રદ્ધાળુઓની સંખ્યા પણ આ મંદિરોમાં ખૂબ મોટી હોય છે. મંદિરના ટ્રસ્ટી ડોક્ટર અભિલાષ પીવીએ બીબીસીને કંઈ એવું જણાવ્યું હતું કે સામાન્ય સ્થિતિમાં ફરી આવતા અમને અમારા મંદિરોને એકાદ વર્ષ લાગી જશે. જી હા, આ 2-3 મહિનાના લોકડાઉનના કારણે જે ફટકો પડ્યો છે તેને સરભર કરતાં 1 વર્ષ જેટલો સમય નીકળી જશે. અમારી વાર્ષિક કમાણી 40 કરોડ રૂપિયાથી વધુ છે. અમારો મહિનાનો જ ખર્ચ 90 લાખ રૂપિયાથી વધારે થઈ રહ્યો છે. અને છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો માર્ચ, એપ્રિલ અને મેમાં અમે અમારા સ્ટાફની સેલરી કાપી નથી, પૂરેપૂરો પગાર આપ્યો છે. માટે આ ખર્ચ અમારે અમારા ખાતાઓમાંથી કરવો પડી રહ્યો છે. ઇન્કમ અત્યારે 0 છે. આ સિવાય જે લોકો દૈનિક ચડાવ પર નભે છે તેમનું પણ અમે ધ્યાન રાખી રહ્યા છીએ. મુકામ્બિકા મંદિરમાં તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશની સાથે શ્રીલંકા અને જાપાનથી પણ શ્રદ્ધાળુઓ આવતા હોય છે. શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે અને તેના પત્ની જ્યારે પણ ભારતની મુલાકાતે આવે તો સૌથી પહેલાં મુકામ્બિકા મંદિરે જાય છે. કુકે સુબ્રમણ્ય મંદિરને 3 મહિનામાં અંદાજે 22.79 કરોડનું નુકસાન થયું છે તેવું આકલન કરવામાં આવ્યું છે. મંદિરના એક કર્મચારીએ એવું જણાવ્યું હતું કે અમે કર્મચારીઓને પગાર આપી રહ્યા છીએ પણ નુકસાન ઘણું વધી ગયું છે. કુકે સુબ્રમણ્ય મંદિરમાં દક્ષિણ ભારતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, તેમજ મહારાષ્ટ્રમાંથી જે સેલિબ્રિટીઓ છે ઐશ્વર્યા રાય અને સચિન તેંડુલકર જેવા લોકો પણ અહીંયા ખાસ દર્શન કરવા માટે રેગ્યુલર આવતા હોય છે. કર્ણાટકના મુઝરાઈ વિસ્તારના જે કમિશનર છે રોહિણી સિંધુરીએ બીબીસીને એવું જણાવ્યું હતું કે કર્ણાટકમાં બંદોબસ્તી અધિનિયમ હેઠળ અંદાજે 34,562 મંદિરો આવેલા છે. કુલ મળીને માત્ર કર્ણાટકના જ મંદિરમાં આવનારું દાન અટકી જવાથી લોકડાઉનના કારણે અંદાજે 133.56 કરોડનું નુકસાન 3 મહિનામાં ગયું છે. વિચાર કરો કેટલી મોટી ઇન્કમ છે આ મંદિરોની. અલબત્ત એવું નથી કે લોકડાઉનમાં ખાનગી કંપનીઓના કર્મચારીઓ જ સેલેરી ન મળતા આર્થિક પરેશાની ભોગવી રહ્યા છે. ભગવાનના ઘરે પણ આવી જ સ્થિતિ છે. કોરોનાએ કોઈને નથી છોડ્યા. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilok7.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.